નમસ્કાર આપજી રાજુ રહ્યા મિડ ડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ બુલેટિનની શરૂઆત કરીએ અત્યારે મળી રહેલા ઘટના સમાચારથી ભરૂચથી જાણકારી મળી રહી છે કે જ્યાં પૂરને લઈને રાજકારણ ગરબાઉ છે એક તરફ મુમતાઝ પટેલ તો બીજી તરફ ભૂષણ ભટ્ટ કે જેમના ટ્વીટ પણ સામે આવ્યા છે આપણે કહી દઈએ કે મુમતાઝ પટેલે પ્રધાનને પત્ર લખીને માંગણી કરી હતી તેમણે પાક નુકસાનીમાં વળતરની માગણી મુખ્યપ્રધાનને કરી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મુમતાઝ પટેલના ટ્વીટનો જવાબ આપ્યો રાજ્ય સરકારે સતત પ્રજાજરૂરી વચ્ચે રહીને કામ કર્યું છે દિલ્હીના દરબારમાંથી પત્ર લખવો એ દુઃખદાયક છે તેવું ભૂષણ ભટ્ટે લખ્યું સાહેબ મુમ્દાસ પટેલે કહ્યું કે દિલ્હીમાં ઘર પરિવાર છે દરબાર નહીં मुमताज पटेल ने पत्र लखी शू कव जंबूसर आमोद वालिया हासोट नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले

એમાં એક નો વધારો થયો હોય એવું આજે મને દેખાયું છે દેખાઈ આવે છે કે એ અપેક્ષા મુમતાબેન પાસે નહોતી એટલા માટે આજ સુધી મુમતાબેને ક્યારે આવો પત્ર લખ્યો હોય એવું મારી જાણવા આવ્યું નથી કે મારા રાજકીય જાહેર જાહેર જીવનમાં આવું મેં જોયું પણ નથી પણ છતાં એમનો એક વિરોધ પક્ષ તરીકે અધિકાર છે પણ અધિકારની સાથે સાથે એમની નૈતિકતા પણ હોવી જોઈએ સાચું થયું હોય અને સારું થયું હોય સરકારે જયારે પગલા ભર્યા હોય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ચૂકવણી કેસ ડોસ ની ચૂકવણી પણ મને એવું લાગી રહ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ પત્ર લખી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં હવે કોંગ્રેસ પાસે બીજું કઈ રહ્યું નથી એ આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે ઉશરભાઈ તમે દિલ્હીની પણ વાત કરી અને સાથે સાથે પ્રવાસી નહીં નિવાસી આ બાબતથી શું કહેવા ઈચ્છો છો આપ એટલા માટે મેં પ્રવાસી નિવાસીની વાત કરી કે કાયમ દિલ્હીના દરબારમાં રહેતા ને અચાનક પાછું ઘર યાદ આવ્યું વતન યાદ આવ્યું વિસ્તારના લોકો પાછા અચાનક યાદ આવ્યા એટલા માટે મેં વાત કરી છે કે સાચા ની અંદર વરસાદ આવે ત્યારે ક્યાં હતા ત્યારે લોકો પીડામાં હતા ત્યારે ક્યાં હતા આવી પીડા જ્યારે આ થાય છે ત્યારે કોંગ્રેસના લોકો અલિપ્ત હોય છે અને જ્યારે અલિપ્ત થયા પછી સરકાર કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ મેદાનમાં હોય છે અને બધું પતી ગયા પછી શાંત પાણીમાં પથ્થર નાખી અને વમળો પેદા કરવાનું કામ એ કોંગ્રેસના નેતાઓ કરે છે એ એ પ્રવૃત્તિમાં મુમતાજ જોડાયા એટલા માટે મેં કરી છે ઓકે આભાર ભૂષણભાઈ આપણે આપનો પક્ષ રાખ્યો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જો સ્પષ્ટ કહી છે કે જ્યારે પરેશાન હતી જનતા ત્યારે કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા ને એ જ વાતને લઈને તેમણે સવાલ હવે મુમતાઝ પટેલે પૂછ્યો હોવાનું તેઓ કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર જે શાબ્દિક વાર પલટવાર થયા પણ આપને બતાવી રહ્યા છે ભૂષણ ભટ્ટે મુમતાઝ પટેલને સીધો જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે પ્રવાસી નહીં નિવાસી બને દિલ્હીમાં બેસીને આ પ્રકારના ફોટો અપલોડ થઈ રહ્યા છે આ પ્રકારની આખી વાત પણ સામે આવી તો ભૂષણ પટેલ ટીવીરાન સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ હવે મુમદાસ પટેલ પણ એ જ પ્રકારનું વર્તન કરવા લાગ્યા છે

દેખો વિધિ રાજકારણ એટલે કહી શકાય કેમ કે જ્યારે જે રીતનો આક્ષેપ ભાજપ કરી રહી છે કે જ્યારે ભરૂચ વરસાદમાં હતું ભરૂચને જરૂર હતી ત્યારે મુમતાઝ પટેલ ક્યાંય દેખાયા નહોતા એ વાતમાં વાસ્તવિકતા છે પરંતુ જ્યારે ભરૂચને જરૂર હતી તે સમયની અંદર ભાજપના પણ કાર્યકર્તાઓ કે નેતાઓ તે સમયે દેખાયા નહોતા એ પણ એટલી વાસ્તવિકતા છે આખો વિવાદ એટલો શરૂ થયો છે કેમ કે મુમતાજ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને અસ્વાભાવિક છે કે તે પોતે ત્યાંના રહેવાસી છે મુમતાજ પટેલની વાત કરવામાં આવે તો ઇલેક્શનની સમયની વાત કરવામાં આવે કે રાજકારણની અંદર એક્ટિવ પોલિટિક્સની અંદર એ છે કોંગ્રેસની તરફથી તેમણે વાત કરી પણ છે કે જે સહાય છે તે સહાય ચૂકવવામાં નથી આવી રહી લોકોને ત્યાં જે તકલીફ છે તે પડી રહી છે હાલાકી આખો જે પત્ર છે તે મુખ્યપ્રધાનને લખવામાં આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર એક કહી શકાય કે વાક યુદ્ધ છે તે ભાજપના પૂર્વ જે ધારાસભ્ય છે ભૂષણ ભટ્ટ અને આમની વચ્ચે મુમતાજ પટેલ વચ્ચે આજ સવારથી ચાલી રહ્યો છે કે જ્યાં ભૂષણ ભટ્ટનું એવું કહેવું છે કે તે મુમતાજ પટેલ તેમને પોતે ભરૂચમાં રહેવું જોઈએ હાલાકી મુમતાજ પટેલ અનેક વાર ભરૂચમાં રહેતા આવતા હોય છે રહેતા હોય છે પરંતુ સવાલ આખો ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ખરેખર પૂરની સ્થિતિ હતી ભરૂચપુરમાં હતું ત્યારે ના ભાજપ કે ના કોંગ્રેસના જે પણ ધારાસભ્યો છે કે જે પણ નેતાઓ છે તે એ સમય નહોતા દેખાયા પૂરની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર તરફથી જે પણ ટીમ આવી છે તેમની પાસેથી પણ એક જે કહી શકાય કે અંદાજ છે એ લેવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી પણ હજુ સર્વે ચાલી રહ્યો છે વડોદરાની વાત કરવામાં આવે કે ભરૂચની વાત કરવામાં આવે જ્યારે જનતા તકલીફમાં હતી ત્યારે જે જનતાના પ્રતિનિધિઓ હતા તે જનતા વચ્ચે નહોતા હતા એ દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ જ્યારે હવે પૂરની પરિસ્થિતિ પતી ગઈ છે ત્યારે